नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं चेप्टर नंबर 7 भागीदारी पेढ़ीनुं विसर्जन। अने ए भागीदारी पेढ़ीना विसर्जन में जोवानुं छे उदाहरण नंबर 1 नो 3, 4 अने 5 3.1 साथे लेवाना छे। जोईए चोपड़ीमां पेज नंबर 287 ઉપર આપેલું છે। શરૂઆત કરીએ। આપણે તો શું જોવાનું છે, ખાતું બંધ કરવાનું, વેચી દેવાનું, બંધ કરવાની મિલકત વેચી દેવાની અથવા દેવા હોય તો ચૂકવી દેવાના। ઓકે, આપણને કીધેલું છે પેઢીના વિસર્જન અંગે યંત્રની ચોપડી કિંમત 70,000 છે, એક ભાગીદાર 78,000 લઈ જાય છે। ઓકે, પેઢીની ચોપડી યંત્રની ચોપડી કિંમત કેટલી છે? 70,000। હવે તમે જોયું હશે તો યંત્ર ધારી લ્યો કે મિલકત લેણા મૂડી દેવા, યંત્ર મિલકત લેણા બાજુ હોય, ખાતું બંધ કરીને ક્યાં લાવવાનું? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ। તો સૌપ્રથમ પહેલી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા રૂપિયા? 70,000 અને 70,000। ઓકે, બાબત જે બધી આમનોંધમાં ફરજિયાત લખવાની હોય છે। ત્યાર પછી બીજું, હવે શું કીધું છે તો કે એક ભાગીદાર 78,000 લઈ જાય છે, મિલકત ભાગીદાર લઈ જાય તો એને કહેવાય લેનાર, અને લેનારનું ખાતું થાય જમા। આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 શીખી ગયા હતા, માલ મિલકત નિકાલ માલ મિલકત ખાતું, વ્યક્તિ ખાતું અને ઉપજ ખર્ચ ખાતું। જો યાદ ન હોય તો ધોરણ 11 વિડીયો પણ મેં બનાવેલા છે, જે યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં અવેલેબલ છે। રિવિઝન કરવું હોય, તમારે કરવું હોય, તમારા કોઈ મિત્રને કરવું હોય, ધોરણ 11 કોઈ રિલેટિવ્સ આવ્યા હોય એને પણ કહેજો, અને ધોરણ 1-10 વિડીયો પણ અવેલેબલ છે, એ પણ બધા સાથે શેર કરજો। તો હવે કીધેલું છે ભાગીદાર 78,000 લઈ જાય છે, ભાગીદાર લેનાર, લેનારનું ખાતું થાય જમા, તો ઉધાર શું કરવાનું? તો કે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદાર લઈ જાય છે તો ભાગીદાર લેનાર થાય, તો લેનારનું ખાતું ઉધાર, લાભ આપનાર ખાતે જમા, લાભ લેનાર ખાતે ઉધાર। તો લખવાનું ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 78,000 લઈ જાય છે, 78,000। ઓકે, આવી રીતે અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો, વ્યવસ્થિત આમનોંધના ખાના ગાળવા પડશે। ઓકે, ત્યાર પછી હવે આપણે ચાલુ કરીએ દાખલા નંબર 4, જોઈએ આગળ। પેજ નંબર 288 ઉપર આપેલું છે, પેઢીની વિસર્જન ખર્ચ 20,000 થયો, પેઢીનો વિસર્જન ખર્ચ કેટલો થયો? તો કે 20,000। હવે તમે જુઓ તો ખર્ચ ક્યાં લખવામાં આવે? તો કે ખર્ચ લખવામાં આવતો તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ। તમે જ્યારે પણ વિડીયો જોયો હશે માલ મિલકત નિકાલ ખાતાનો, ત્યારે તમને ખબર હશે કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ખર્ચ હતો અને જમા બાજુ આવક હતી। ક્યાં હતો? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ। અને કઈ રીતે ચૂકવો છે એવું કંઈ કીધું છે નહીં? ધોરણ 11 યાદ કરો, ક્યાંય કાંઈ ન કીધું હોય તો રોકડે ચૂકવેલો હોય, તો આપણે લખીશું આમનો નંબર 1, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 20,000 અને 20,000 રૂપિયા। ઓકે, બીજું કાંઈ આપણને કીધેલું નથી, એટલે દાખલા નંબર 4 પણ અહીંયા પૂરો। હવે દરેક દાખલામાં અથવા આમનોંધમાં બાબત જે તમારે ફરજિયાત લખવાની છે, ત્યાર પછી પાંચમું આપણને કીધેલું છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે,
मकान 2 लाख, पागड़ी 20 हज़ार, फर्नीचर 40 हज़ार, यंत्र 30 हज़ार। मकान 2 लाख 20 हज़ार, फर्निचर 50 हज़ार, यंत्रनी चौपड़ी किंमत उपजी अने पागड़ीनी कोई किंमत उपजी नथी। आपणे नोंध हती एमां हतुं कि अदृश्य मिलकतनी कोई पण किंमत आपवामां न आवे तो एनું વેચાણ થઈ શકતું નથી, એટલે કે શૂન્ય ગણવી, એવું આપણે જોયું હતું ખાસ નોંધમાં। અહીંયા આપણે ડાયરેક્ટ જ કહી દીધું છે કોઈ અસર નથી। તો સૌપ્રથમ આ ચારે ચાર જે મિલકત છે ને એના ખાતા બંધ કરવા પડશે। તો આપણે જોયું હતું કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવામાં આવે છે। પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મકાન પછી બાજુમાં ફર્નિચર, ઓકે, તે મકાન ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, ત્યાર પછી આપ્યું છે પાઘડી યંત્ર, તે પાઘડી ખાતે જમા, તે યંત્રો ખાતે જમા, અથવા તો યંત્ર ખાતે જમા જે આપ્યું હોઈએ, ઓકે, યંત્ર જ છે। ચાલો, મકાન 2 લાખ, પછી 40 હજાર, 20 હજાર, 2 લાખ, ત્યાર પછી 40 હજાર, ત્યાર પછી પાઘડી છે 20 હજાર, અને ત્યાર પછી 30 હજાર, યંત્ર છે 30 હજાર। હવે આ બધાનો સરવાળો કરશો એટલે આપણને રકમ મળશે 2,90,000, ઓકે। આ હતી આપણી પહેલી આમ નોંધ, ખાતા બંધ કર્યા એટલે કે મિલકતોનો નિકાલ કર્યો। હવે શું કરવાનું? તો કે વેચી દીધી છે, વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર, ઓકે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ઓકે। કેટલા કેટલા વેચ્યું છે ડાયરેક્ટ કેલ્સીમાં ટોટલ જ મારી દેવાનું, 2,20,000 પ્લસ 50 હજાર પ્લસ યંત્ર 30 હજાર, એટલે ટોટલ રકમ આવશે 3,00,000 રૂપિયા, 3 લાખ અને 3,00,000 રૂપિયા, ઓકે। આવી રીતે આપણે દાખલા નંબર 5 પણ પૂરો કર્યો છે। તો આવી રીતે સૌપ્રથમ જુઓ તો મિલકત બંધ કરી, પછી વેચી દીધી, ત્યાર પછી આ તો ખર્ચ ચૂકવી દીધો, મિલકતોના ખાતા બંધ કર્યા અને વેચી દીધા। બાકીના ઉદાહરણ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।